મિશ્રાહારી છે આ બધાની અંદર જે છે નાના આંતરડાની લંબાઈ બેટા અલગ અલગ હોય છે એવું આપણે છેલ્લે જોયું હતું આ ભાગ નંબર ત્રણ સુધીની આપણે વાત હતી તો આજે આપણે ફરીવાર જે છે જૈવિક ક્રિયાઓની અંદર ભેગા થયા છીએ અને ભાગ નંબર ચાર ની અંદર આપણે જોવું છે તો પેલો જ પ્રશ્ન આપણી સમક્ષ આવેલો છે શું આવેલો છે કે આપણે જે પાચન તંત્ર ભણી ગયા એ પાચન તંત્રમાં ખરેખર ક્રિયા શું થતી હતી તો કે ક્રિયા એ કે આપણે જે ખોરાક ખાતા હતા એ ખોરાક જે છે આપણા જઠરમાં જતો હતો અને જઠર માં ગયા બાદ એ સંપૂર્ણ ખોરાક જે છે એનું પાચન થતું તો આ સંપૂર્ણ ખોરાકના પાચન માટે થઈને સાહેબ એવું તે શું થાય છે કે જેના કારણે આપણા જઠરની અંદર આ ખોરાક નું પાચન થાય છે કે એની અંદર કાંઈ એવું કંઈ ગરમી માટેનું કંઈ મૂકેલું છે કે ખોરાક જે આપણે ખાઈએ છીએ ઓટોમેટિક જઠરની અંદર જાય અને એમાંથી શું થઈ જાય તો કે પાચન થઈ જાય

કે જે રસાયણોની હાજરીથી આ બંને એક પ્રકારના રસાયણો છે બંને એક શું છે રસાયણો છે આ બંને રસાયણો એવા છે તો કે જેની હાજરીથી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જે છે અથવા તો કોઈ પણ ક્રિયા છે એ ક્રિયાનો દર વધે શું વધે છે તો સાહેબ આ પાસ તમે નવું આપ્યું ક્રિયાનો દર એટલે શું સમયગાળો કહેવાય એ સમયગાળામાં વધારો કરે એટલે કે શું કરે તો કે પ્રક્રિયકો જે છે એમાંથી ઝડપથી નિપજમાં રૂપાંતર કરવામાં મદદરૂપ થાય પણ નિપજની અંદર એ ક્યાં હોતા

લાળ ગ્રંથિ આવેલી હોય શું આવેલી હોય લાળ ગ્રંથિ અને ગ્રંથિ માંથી જેનો સ્ત્રાવ થાય ને એને પણ છે યાદ રાખજો તો આ લાળ રસ માં રહેલો એક એમાં ઉચ્ચાસક છે હવે એમાં સાહેબ કરે હું

તો શર્કરા એટલે કે જે સ્વાદે ગળ્યા હોય ને બેટા એને શર્કરા કહેવામાં આવે સ્વાદે કેવા હોય ગળ્યા હોય કેવા હોય સ્વાદે ગળ્યા હોય એને શું કહેવામાં આવે શર્કરા કહેવામાં તો ઈ આ સ્ટાર્ચ ના અણુમાંથી શર્કરાનું રૂપાંતર કરે આવી કેટલી પ્રકારની શર્કરાઓ આપણા શરીરમાં છે જેમ કે ઉદાહરણ તરીકે ગ્લુકોઝ ફ્રુક્ટોઝ ત્યારબાદ લેક્ટોઝ ત્યારબાદ માલટોઝ ત્યારબાદ ગેલેક્ટોઝ આવી કેટલાય પ્રકારની શર્કરાઓ આપણા શરીરમાં આવેલી છે તો સૌ પ્રથમ પહેલા કયો યાદ રાખશો લાળરસમાં રહેલો એ બીજો યાદ રાખો પેપ્સી ન અત્યારે ઉનાળાનો સમય ચાલે છે આપણને પેપ્સી ખાવી બહુ ગમતી હશે ને એ પેપ્સી ઉપરથી યાદ રાખવાનું પેપ્સીન હું યાદ રાખવાનું પેપ્સીન પેપ્સીન નું કામ શું છે તો કે ખોરાકમાં રહેલા પ્રોટીન નું અપૂર્ણ પાચન કરી નાના અણુઓમાં રૂપાંતર કરે સાહેબ અહીંયા તમે કેમ લખ્યું અપૂર્ણ એમ પૂર્ણ લખી નાખો ને ના ના આપણા ઘરનું વિજ્ઞાન નહીં આલે હું કામ નહીં આલે અપૂર્ણ પાચન એટલા માટે કે આપણે આની પહેલા પણ જોઈ ગયા કે જ્યારે પાચન તંત્ર ભણતા હતા ને ત્યારે મેં તમને એવું કીધું હતું કે આપણા પાચન તંત્રમાં નાનવ આતરડુ એકમાત્ર એવો અંગ છે કે જેમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે અને આયા તમને સ્પષ્ટ કીધું કે ખોરાકમાં રહેલા પ્રોટીન એટલે આ જઠરમાં થતું પાચન છે યાદ કરો જઠરની અંદર જઠર રસનો સ્ત્રાવ થતો તો જઠર રસની અંદર કોનો કોનો સમાવેશ થતો તો કે ત્રણ વસ્તુનો સમાવેશ થતો તો એક તો કે મંદ HCl બીજું નિષ્ક્રિય પેપ્સિન યાદ આવ્યું નિષ્ક્રિય પેપ્સિન અને ત્રીજું હતું શ્લેષ્મ ઈ આ અને એટલા માટે તમને હું શબ્દ લખેલો છે અપૂર્ણ પાચન કેવું પાચન અપૂર્ણ તો એ અપૂર્ણ પાચન કોણ કરે છે તો કે પેપ્સીન નામનો પાચક ઉચ્ચે છે કોના કોનું કરે છે તો કે પ્રોટીન નું તો સાહેબ protein નું અપૂર્ણ પાચન થાય છે તો સંપૂર્ણ પાચન થાય વળી શું બને તો કે એ પણ આપણે કહી દઈએ કે protein નું સંપૂર્ણ જો નીચે આપેલું છે લખવાનું મારે જરૂર નથી હમણાં આપણે જોઈ ચાલો ત્યારબાદ જો આ તમે પહેલો યાદ રાખ્યો એમાઇલેઝ બીજો પાચક ઉત્તેજક કયો યાદ રાખ્યો પેપ્સિન ત્રીજો યાદ રાખો ટ્રિપ્સિન ટ્રિપ્સિન બરોબર તારક મહેતાના ટપુ ઉપરથી યાદ રાખો ટ્રિપ્સિન

આ છેલ્લી લાઈન યાદ રાખવા માટે એમ સિક્યુ ની અંદર ખાસ આવશે તો તમને એમ થાય સાહેબ આમાંથી વળી એમ સિક્યુ શું આવે તો આમાંથી એમ સિક્યુ એ આવે કે ભાઈ કાર્બોહાઇડ્રેટ નું સંપૂર્ણ પાચન કેમાં થાય ગ્લુકોઝ માં પ્રોટીન નું સંપૂર્ણ પાચન કેમાં થાય એમિનો એસિડ માં ચરબી નું સંપૂર્ણ પાચન કેમાં થાય તો કે ફેટી એસિડ માં પણ થાય અને ગ્લિસરોલ માં પણ થાય આ બંનેની અંદર થાય તમારે ખાસ યાદ રાખવાનું છે તો આમાં તમને યાદ રહી ત્યારબાદ લાઈપે ચરબીનું પાચન કરે અને આંતરીય ગ્રંથિમાં રહેલા નાના આંતરડા ની વાત થાય છે આંતરિય ગ્રંથિમાં રહેલા ઉચ્ચે સકો કાર્બોહાઈડ્રેટ બેટા કેવા તો કે ગ્લુકોઝમાં

તમે જવાબમાં શું આવશે પાચક પૂછશે ખ્યાલ આવી ગયો ચાલો ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ કે પાચન માર્ગની દીવાલમાં ઉપસ્થિત જઠર ગ્રંથીઓનો કાર્ય સમજાવો જઠર ગ્રંથિ શું કાર્ય કરે છે એની વાત કરીએ તો કે એના કાર્યમાં સૌથી પહેલા યાદ રાખો પેપ્સીન ને મેં તમને પહેલા જ કીધું હતું કે જઠરમાંથી કોનો સ્ત્રાવ થાય જઠરની દીવાલમાંથી કોનો સ્ત્રાવ થતો તો તો કે જઠર રસ આ જઠર રસમાં મુખ્ય ત્રણ વસ્તુ હતું હું શું હતું તો કે એક તો મંદ HCL બરોબર તો કે હા બીજું શું હતું નિષ્ક્રિય પેપ્સિન અને ત્રીજું શું હતું શ્લેષ્મ આ આપણે પાચન તંત્રનો અભ્યાસ કરતા હતા ત્યારે પણ ભણી ગયા ઈ ત્રણે ત્રણ જ આયા તમારે લખવાના છે પણ આ પ્રશ્ન તમને જો કેવો પૂછ્યો તમને એમ થઈ જાય આ હું આવું તો કોઈ ભણ્યા જ નથી આમ નહીં તમને આમ કામ પકડાય એવું થાય ને પણ એવું નથી બેટા આ આપણે ભણી ગયા છીએ છતાં જોઈએ પેપ્સીન જો આ પેપ્સીન આવ્યું પેપ્સીન શું કરે પ્રોટીન નું પાચન કરે બરાબર ત્યાર બાદ બીજું એસિડ જો આ મંદ એચસીએલ આપણે લખ્યું આવ્યું શું કરે તો કે એસિડિક માધ્યમ બનાવે બીજું પેપ્સીન ઉત્સેચક ના કાર્યમાં સરળતા એટલે કે નિષ્ક્રિય પેપ્સીન ને સક્રિય કરે બીજું તેમજ જ ખોરાક ના પ્રવેશ કરાવવા માટે છે ને હાનિકારક જીવાણુ જે છે એનો નાશ કરે મેં તમને વાત કરી હતી જઠરમાં પાચન ભણ્યા ત્યારે કે મંદ એચસીએલ નું કાર્ય તો કે પેલા એસિડિક માધ્યમ બને બીજું આપણે જે ખોરાક મોઢામાં મૂકેલો છે કોળિયો મોઢામાં આપણે લીધો એ સમયગાળા દરમિયાન એ ખોરાક સાથે જોડાયેલા કેટલાય બધા સૂક્ષ્મ જીવાણુ એની સાથે આપણા મુખની અંદરથી પ્રવેશ આવે તો એ બધાનો જઠરમાં નાશ કરે અને ત્રીજું નિષ્ક્રિય પેપ્સિન ને સક્રિય કરવું જો અહીં કીધું કે જે પેપ્સિન ના ઉત્તેજકના કાર્યમાં સરળતા પૂરી પાડે છે એટલે કે નિષ્ક્રિય પેપ્સિન ને શું કરે છે સક્રિય બનાવે છે અને ત્યારબાદ જો આવી ગયું શ્લેષ્મ આ શ્લેષ્મ શલેષમાં લખ્યું છે આમ પણ ગુજરાતી ભાષાની દ્રષ્ટિએ જોઈએ તો આમ લખાય નહીં કેમ લખાય આમ બરોબર ખાલી જાણકારી માટે હું કોઈ ભાષાનો શિક્ષક નથી મારી પણ ભાષાની બોલવું હોય શકે ચા તે પાચન માર્ગની અંદરની દીવાલનો સ્તર એસિડથી રક્ષણ કરે છે કારણ કે મેં તમને કીધું કીધુંતું કે મંદ HCl નો સ્ત્રાવ થાય હવે HCl જે છે એ તમે ધોરણ 7 ની અંદર તમારે એસિડ અને બેઇઝ ભણવાના આવે

ઘણીવાર શું થાય કે કોઈકના લગ્નમાં કે કોઈના ફંક્શનમાં હારું આમ ગયા હોય મસ્ત સજી ધજીને અને આમ ખાવાનું ભાળગ્યો કે કારે દસ બાર આઇટમો છે કે વા ભે વાહ અને હર ખાઈનું ધબેડીને ભૂસતાવીને ખાઈ લીધું હોય ને એટલે જઠરની અંદર તકલીફ થાય તકલીફ શું થાય કે વધારે પડતો તેલી પદાર્થ ચરબીયુક્ત ખોરાક તમે ખાવ એટલે જે જઠરની અંદરથી એસિડનો સ્ત્રાવ થવો જોઈએ એ વધારે પડતો થાય અને વધારે પડતો થવાના કારણે શું થાય

જઠરની અંદર રહેલા પાચક ઉતા શાકા પ્રાણીઓમાં નાના આંતરડાની લંબાઈ વધારે હોય છે આવું શા માટે છે એની આપણે વાત કરીએ કે નાના આંતરડાની લંબાઈ જુદા જુદા પ્રાણીઓમાં જુદી જુદી હોય છે નાના આંતરડા ની લંબાઈનો આધાર પ્રાણીઓ કયા પ્રકારનો ખોરાક ખાય છે તેના ઉપર હોય છે જ્યાં જે હું બેટા એમ કહું ને કે આ એમ માટે આઈ છે આમાંથી એક માર્ક નું પૂછાય ત્યારે સાહેબ મસ્તી ન કરતા એટલું યાદ રાખજો પૂછાય એટલે પૂછાય જ બરાબર આ પણ એમ માટે એક માર્કના પ્રશ્ન એમ નહી પણ આમ તો એક માર્કનો એસક્યુ શોર્ટ ક્વેશ્ચન આની અંદરથી પૂછાય છે કે ભાઈ પ્રાણીઓમાં નાના આંતરડા ની આધાર કોના ઉપર હોય 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 તો તો આપણે લખીએ ઊંચાઈ ઉપર ઉપર કોના કે એ પ્રાણીઓ જે ખોરાક ખાય છે ને બેટા કેવા પ્રકારનો ખોરાક ખાય છે એ ખોરાક ઉપર એનો આધાર હોય છે જેમ કે માંસાહારી પ્રાણીઓ જે છે હું તો કે માંસાહારી પ્રાણીઓ માંસ ખાય છે માંસ ધેટ મીન્સ કે અન્ય સજીવ નો ખોરાક તરીકે ઉપયોગ કરે છે

થઈ શકે એટલા માટે લખ્યું છે ખૂબ જ સહેલાઈથી થાય છે જ્યારે તૃણાહારી એટલે કે શાકાહારી કે જે સજીવો ખોરાક તરીકે વનસ્પતિનો ઉપયોગ કરે છે વનસ્પતિ ઉપર આધાર રાખે છે એની અંદર જે છે આ નાના આંતરડાની લંબાઈ માંસાહારી કરતા વધારે લાંબી હોય શું કામ એવું તો કે જે ઘાસનો એ ખોરાક તરીકે ઉપયોગ કરે છે એ ઘાસની અંદર મુખ્ય ઘટક રહેલું હોય સેલ્યુલોઝ શું રહેલું હોય

માસાહારી પ્રાણીઓ કરતા શાકાહારી તૃણાહારી પ્રાણીઓની અંદર નાના આંતરડાની લંબાઈ ખૂબ જ વધારે હોય છે આટલો જવાબ છે આમાં બીજું કઈ નથી જો નીચે આપી દીધું કે સેલ્યુલોઝના સંપૂર્ણ પાચન માટે થઈને તેમાં તેમાં લાંબા આંતરડાની જરૂર પડે છે આથી માંસાહારી પ્રાણીઓ કરતા શાકાહારી પ્રાણીઓના આંતરડાની લંબાઈ બે જ વસ્તુ યાદ રાખો માંસાહારી શાકાહારી માંસાહારી ખોરાક તરીકે તો કે માંસનો ઉપયોગ કરે શાકાહારીઓ ખોરાક તરીકે વનસ્પતિનો ઉપયોગ કરે માંસાહારી જે માંસ તરીકે બીજા અન્ય પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે એ ખોરાકમાં મુખ્ય ઘટક હોય શું તો કે ચરબી હોય વનસ્પતિમાં શું હોય તો કે સેલ્યુલોઝ હોય ચરબીનું પાચન સેલ્યુલોઝ કરતાં ઝડપથી થઈ જાય જેમાં પાચન ઝડપથી થઈ જાય એમાં લંબાઈ ઓછી સેલ્યુલોઝનું પાચન ઝડપથી થતું નથી એમાં લંબાઈ વધારે દેટ સીટ આન્સર પૂરો યાદ રાખવા માટે આવી રીતે યાદ રાખી શકો છો ચાલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે કારણ આપો પિત્ત રસમાં પાચક ઉત્સેચકો ન હોવા છતાં તે મહત્વનો પાચક રસ છે આપણે જોઈ ગયા જઠરમાંથી જઠર રસનો સ્ત્રાવ થતો હતો આહ નાના આંતડાઓમાંથી આ આંત્ર રસનો સ્ત્રાવ થતો હતો સ્વાદુપિંડ માંથી સ્વાદુ રસનો સ્ત્રાવ થતો હતો તો આપણે એક એમાં ગ્રંથિ જોઈએ હતી જેનું નામ હતું પિત્તાશી આ પિત્તાશય માંથી પણ એક રસનો સ્ત્રાવ થાય છે કયો રસ છે પિતરસ કયો રસ છે બેટા પિતરસ હવે પિત્રસ ની વાત કરીએ તો કે પિતરસ યકૃત સાહેબ તો મેં તો કીધું ને પિત્તાશય માંથી તો આ ભાઈ કોને લખ્યું છે કે યકૃતમાંથી એમ પણ બેટા પિત્તાશય યકૃત ની અંદર આવેલી રચના છે ક્યાં આવેલી રચના છે આવી રીતે યકૃત હોય આવી રીતે આમ યકૃત આવેલું હોય

યકૃતમાંથી કેમાંથી યકૃત આ યકૃત થી મને બીજી વાત યાદ આવી કહી દઉં તો કે હા યકૃત જે છે એ આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ છે સૌથી મોટી હું છે ગ્રંથિ છે કોણ છે યકૃત ગ્રંથી કોને કહેવાય તો કે જેમાંથી કાંઈ કોઈ પણ પ્રવાહી અથવા તો રસાયણોનો સ્ત્રાવ થતો હોય

પધુપેડ પધુપેડ જે છે આપણા શરીની સેકન્ડ વર્ક એટલે કે બીજા ની સૌથી મોટો મોટી ગ્રંથિ છે ચાલો આપણે આપણા ટોપિક ઉપર પાછા આવી જઈએ કે એક પિતરસ યકૃતમાંથી સ્ત્રાવ પ્રાપ્ત હોવાથી લીલાશ પડતો પીળા રંગનો આલ્કલીય છે તો રંગ પણ કહી દીધો લીલાશ પડતો પીળા રંગનો આલ્કલીય આ પિતરસ એટલે હું તમને આમ કહી દઉં આપણી તળપદી ભાષામાં જ્યારે ઉલટી થવાની હોય ખબર ને આપણે વોમિટ થવાની હોય ત્યારે વોમિટ થયા ને પહેલાં જે આપણા શરીરમાંથી જે ઘટ્ટ લાળ જેવો પ્રવાહી બહાર નીકળે ને આછા પીળા રંગનું એને પિત્ત્રસ કહેવાય શું કહેવાય પિત્રસ ક્યારેક આવ તમે નોટ કરજો આજે હું બોલ્યો છું નહીં ક્યારેક ઉલટી થાય ને ત્યારે ઉલ્ટી થતાં પહેલાં આપણા શરીરમાંથી આવું ઘટ્ટ પ્રવાહી ચીકણું પ્રવાહી બરોબર એકદમ પીળાશ પડતું પ્રવાહી નીકળતું હોય એ ખરેખર શું છે એ આ પિત્રસ છે બરોબર જે આલ્કલી છે કેવું છે આલ્કલી

બે વસ્તુ યાદ રાખવાની છે એક તો એનો રંગ અને કેવું છે તો કે લીલાશ પડતો પીળા રંગનો આલ્કલીય એટલે કે બેઝિક છે બીજું એ હું કરે તો કે જઠરમાંથી આવતા એસ કારણ કે જઠરમાં ખોરાક એસિડિક થઈ ગયો તો ને તો એસિડિક ખોરાકને આલ્કલી બનાવે શું કામ બનાવો છે આલ્કલી કારણ કે સ્વાદુ રસ જે છે એમાં રહેલા ઘટકોનું પાચન કરી શકે ત્યાર બાદ બીજું ચરબીના મોટા ગોલકોનું નાના ગોલકોમાં રૂપાંતર કરે જે ક્રિયાને કઈ ક્રિયા કહેવાય

તેને ઉચ્ચે શક્ય કહેવાય કે જેની મદદથી સજીવ જટિલ ખોરાકના જે કાંઈ પણ ઘટકો છે એનું રૂપાંતર નાના સરળ પદાર્થોમાં કરી શકે એવાને શું કહેવામાં ઉચ્ચે શકવામાં હમણાં આપણે વાત કરી તી તો સાહેબ તમે તેમ કહેતા પ્રક્રિયા વધારે તો અમારે શું કરવામાં અહીંયા તમે આમ કહો છો તો કે બેટા વાત એકની એક જ છે આમ આમને નામકાન પકડાવે છે શું છે તો કે ખોરાક જટિલ હોય તો ખોરાક નું સરળતાથી પાચન થાય નો થાય પણ એના જ ખોરાકના ઘટકો નાના નાના થઈ જાય તો ઝડપથી થઈ જાય તો આયા ખોરાકના ઘટકો નાના બનાયા નાખે પાચન ઝડપથી થાય કે મોડું થાય તો કે ઝડપથી થાય તો પ્રક્રિયાનો વેગ વધ્યો તો કે હા વધ્યો કોના લીધે બોજો ઉચ્છષકના કારણે વધ્યો એની એ જ વાત છે ઉચ્છષકની વ્યાખ્યા પણ તમારે યાદ રાખવી બેટા શોર્ટ ક્વેશ્ચન ની અંદર આ વ્યાખ્યા પૂછાઈ શકે છે ત્યાર પછી એક આપડા ચેનલની એક જાહેરાત તમને કરવાની છે જાહેરાતની અંદર તમે પાછળ જોઈ શકો છો વિજ્ઞાન ને એક પુસ્તકની વાત છે ઘણા બધા વિદ્યાર્થીઓનો એવો પ્રશ્ન હોય કે સાહેબ વિજ્ઞાન માટે અમારે કયું મટીરીયલ વાપરવું કોક એમ કે નવનીત વાપરો કોક એમ કે ટેક્સ્ટબુક વાપરો કોક કે આ વાપરો કોક કે ઓલું વાપરો હવે આમાં કોનું અમારે સાચું માનુ તો જે તમને યોગ્ય લાગતું હોય એ સાચું માનું પણ આ બધાની અંદરથી એક શ્રેષ્ઠ પ્રકાશન તમારી સમક્ષ રજૂ કરવું છે એ છે કે નવા NCERT ના અભ્યાસક્રમ મુજબ વિજ્ઞાન નું એક આપણે સરસ મજાનું મટીરિયલ બહાર પાડ્યું છે અને ખાસ વિશેષતા બેટા એ છે કે સંપૂર્ણ હેન્ડ રિટર્ન છે હાથેથી આપણે લખેલું હોય ને પણ સાહેબ આથે જ લખેલું છે તો અક્ષરો ગાંધી બાપુ જેવા નથી હારા છે સરસ મજાના અક્ષરો એ લખેલું છે એટલે સંપૂર્ણ હેન્ડ રિટર્ન બુક છે અને આ આખી બુક જે છે બેટા તમને માત્ર ત્રણસો ને પચાસ રૂપિયાની અંદર મળવાની છે તો સાહેબ તમે એટલા બધા વખાણ કર્યા તમારા બુક ક્યાંથી લઈ એના માટે હું સંપર્ક કરવાનો તો કે આ બુક જોતી હોય અથવા તો બુકના એકાદ ચેપ્ટરનું તમારે ડેમો મેળવવો હોય તો આપણું જે ક્લાસીસ છે કયું જે આપણે youtube યુટ્યુબ નું નામ છે એ ઓશન કોચિંગ ક્લાસીસ ત્યાં તમને રૂબરૂ મળી જાય સાહેબ ત્યાં આવવા માટે અમને ખબર ન હોય તો મોબાઈલ નંબર આપેલો શું આપેલો જોઈ લખેલો ત્રેસઠ ચોપ્પન બ્યાસી તોતેર ત્યાંસી આ નંબર ઉપર સંપર્ક કરવાનો એટલે આના લગતી તમામ માહિતી તમને આપી દેવામાં આવશે ખાસ નવા સિલેબસ પ્રમાણે છે યાદ રાખજો સરસ મજાની બુક છે વસાવી શકો એમ ત્યાર પછી અહીંયા આગળનો છેલ્લો જે પ્રશ્ન આપણે ભણ્યા આ પ્રશ્નની સાથે પાચન નામની જૈવિક ક્રિયા જે પોષણ આપણે શરૂઆતમાં જોઈ ગયા હતા ને બધી જૈવિક ક્રિયાઓ એમાં પોષણ નામની જૈવિક ક્રિયા બેટા અહીંયા પૂરી થાય છે. હવે જે ક્રિયા શરૂ થાય એ ક્રિયા નંબર બે જેવી ક્રિયા નંબર બે શ્વસન શ્વસન પણ એક પ્રકારની જેવી ક્રિયા છે એની આપણે વાત કરીએ કે સજીવોમાં ખોરાક જો મેં તમને કીધું છેલ્લે ખોરાકમાંથી મળે હું ગ્લુકોઝ હવે આ ગ્લુકોઝ મળી જવાથી પોષણની ક્રિયા પૂરી થઈ જતી નથી ઘણા એવું સમજે સાહેબ ખાઈ લીધું પાચન થઈ ગયું ગ્લુકોઝ બની ગયું ધેટ સીટ વાત પતી ગઈ હાલો સુઈ જઈએ ના ના

પ્રવેશ ની પછી કરવા માટે થઈને ઓક્સિજન ની જરૂરિયાત છે અને એ ઓક્સિજન આપણને શ્વસન ની ક્રિયા થી મળતો હોવાથી અહીંયા એવું લખ્યું છે કે ઉર્જા મુક્ત થવાની ક્રિયાને શ્વસન કહે છે આ ક્રિયા કોષમાં થતી હોવાથી એને કોષીય શ્વસન પણ કહે છે કયું શ્વસન કહે છે કોષીય શ્વસન પણ કહે છે આ શ્વસનના બે પ્રકારો છે એકને કહેવામાં આવે જારક શ્વસન અને એકને કહેવામાં આવે અજારક શ્વસન શોર્ટ ક્વેશ્ચન ની અંદર આવશે બીજું જે તફાવત ધોરણ 10 માં પૂછાય છે ઈ તફાવત ની અંદર સૌથી હોટ ફેવરિટ હોટ ફેવરિટ જો કોઈ તફાવત હોય તો યાદ છે ઘણા બધા તફાવત છે એમાંથી એક જારક અજારક બીજું ધમની અને શિરા આ ચેપ્ટરમાંથી આ બે તફાવત હોટ થયો છે જયારે જયારે તફાવત એટલે પેલા બધા નજર આની ઉપર જાય એટલે તફાવત સ્વરૂપે પણ જારક અને હજારક પૂછાય છે તો એ દ્રષ્ટિએ પણ આ પ્રશ્ન આઈએમપી છે જોઈએ શું છે જારક અને હજારકમાં નો પેલો પ્રકાર આપ્યો જારક શોષણ કોને કહેવાય ત્યાંથી વાત કરીએ તો કે જે શ્વસનની ક્રિયામાં ઓક્સિજનની જે શ્વસન ક્રિયા ઓક્સિજનની હાજરીમાં થાય તેવા શ્વસનને જારક શ્વસન કહે છે કોની હાજરીમાં થાય ઓક્સિજનની હાજરીમાં આ શ્વસનમાં પહેલા પહેલો તબક્કો گلوકોઝના 6 કાર્બનવાળા અણુનું 3 કાર્બનવાળા પાયરુવેટમાં રૂપાંતર કરે છે گلوકોઝ 6 કાર્બનવાળો હોય કારણ કે گلوકોઝનું સૂત્ર આપણે લખીએ જો અહીંયા અહીં ગ્લુકોઝ જે છે એનું સૂત્ર લખીએ તો કે C6 H12 O6 આ 6 કાર્બન વાળો گلوકોઝ છે બેટા હું હું પૂછા છે યાદ રાખજો ખાલી જગ્યા માટે કે ભાઈ ગ્લુકોઝ નો ઓક્સિજન ની હાજરીમાં વિઘટન ની ક્રિયા ક્યાં થાય તમારા ઘરે થાય તો કે નહીં મારા ઘરે થાય તો કે નહીં તો કે ક્યાં થાય કોષરસમાં થાય કેમાં થાય કોષરસમાં થાય છે આના પરથી ઓક્સિજન નો ઉપયોગ કરીને પાયરુવેટનું વિખંડન કે વિઘટન થઈ તણ કાર્બન તણ કાર્બનયુક્ત કાર્બન ડાયોક્સાઇડના અણુ તથા પાણી બને છે આ તબક્કો બક્કો કણાપ સૂત્રમાં થાય છે અને આ આ માક્રિયા ઓક્સિજનની હાજરીમાં થતી હોવાથી આને જારક શ્વસન કહે છે

તો જો ઓક્સિજન અંદર લઈ એને CO2 બહાર કાઢીએ અંદર ક્યાં CO2 ની કઈ ખાણ છે મોટી જભરી તો કે ના ના ખાણ નથી પણ કયો CO2 તો કે જો આ બનતો CO2 આપણે બહાર કાઢીએ સમજાય છે તો આ CO2 જ્યારે گلوકોઝના અણુના વિઘટન થી જે CO2 બને છે ને બેટા એ CO2 આપણે ઉશ્વાસ મારફતે બહાર કાઢીએ છીએ ત્યાર બાદ H2O અને ત્યાર બાદ ઊર્જા તો જો અહીંયા છૂટી હું પડી ઉર્જા છૂટી પડી ને

તો કે બીજો તબક્કો કણાપ સૂત્રમાં હવે કણાપ સૂત્રમાં બીજો તબક્કો છે એટલા માટે છે ધોરણ નવ ની અંદર બેટા તમે પાઠ જ્યારે ભણતા તા સજીવોનો પાયાનો એકમ કોષ એની અંદર કોષી અંગિકાઓનો તમે અભ્યાસ કરતા હતા એ કોષી અંગિકાઓની અંદર જ્યારે તમે કણાપ સૂત્ર નો અભ્યાસ કરતા હતા ત્યારે તમે એવું લખ્યું હતું કે કોષ નું પાવર હાઉસ છે કોષનું શું છે પાવર હાઉસ કેમ પાવર હાઉસ કીધું કારણ કે એ ઉર્જા બધી બને છે કેમાં એ આ કોતબકાનું વિઘટન થયું કેમાં કણા સૂત્ર તો આ વિઘટન આ જે વિઘટનની જે આખી ક્રિયા થઈ એ ઓક્સિજન અહીંયા ઓક્સિજનની હાજરીમાં થઈ ને કોની હાજરીમાં થઈ એટલા માટે આને જારક શ્વસન કહેવાય કયું શ્વસન કહેવાય જારક કવર પડી ગઈ ચાલો ત્યાર પછી વાત કરીએ અજારક શ્વસન અજારક શ્વસનની આપણે વાત કરીએ કે જે શ્વસન ક્રિયા ઓક્સિજનની ગેરહાજરીમાં થાય

હવે ઑક્સીજન ગેર હાજરી થાય એટલે એમાંથી પેલા બને બે કાર્બન યુક્ત ઇથેનોલ ઇથેનોલ સૂત્ર યાદ રાખો સી એચ થ્રી સી એચ ટુ ઓ અથવા તો આને સી એચ ફાઈવ ઓ આવું પણ કહેવાય કાર્બન કેટલા દેખાય છે બેટા જો અહીં સી ટુ લખેલું છે એટલા માટે હું લખ્યું અહીંયા બે કાર્બન યુક્ત ઇથેનોલ ત્યારબાદ છૂટું પડે સીઓટુ અને ત્યારબાદ છૂટી પડે ઊર્જા તો આમાંય ઓક્સિજનની ગેરહાજરીમાં ભલે વિઘટન થયું પણ છૂટું શું પડે છે ઉર્જા કારણ કે શ્વસન ની ક્રિયાનો મુખ્ય હેતુ જે છે કે આપણા શરીરમાં ઉર્જા છૂટી પડે ખ્યાલ આવી ગયો બધા ને તો આવું જે શ્વસન જે છે હવે આ શ્વસન થાય કોની અંદર તો કે ઇસ્ટોમાં થાય યાદ રાખજો આને અજારક શ્વસન કહેવાય કયું શ્વસન કહેવાય અજારક હવે ત્યાર પછી બે વસ્તુ આપણે જોઈ એક તબક્કો કોમન લીધો કે ગ્લુકોઝમાંથી ત્રણ કાર્બોનિક તો ફાયરોએટ એકમાં આપણે એવું જોઈએ કે ઓક્સિજનની હાજરીમાં થાય તો જારક શ્વસન એક આપણે એવું જોઈએ ઓક્સિજનની ગેરહાજરીમાં થાય તો અજારક શ્વસન હવે ઘણીવાર એવું બને કે ઓક્સિજનની જરૂરિયાત હોય એના કરતાં ઓછો હોય જેને ઓક્સિજનનો અભાવ કહેવાય શું કહેવાય હવે આ ઓક્સિજનના અભાવમાં શું થાય તો કે કેટલીકવાર આપણી સ્નાયુ પેશીઓમાં યાદ રાખજો સ્નાયુ પેશીઓમાં ઓક્સિજનનો અભાવ કે ઓછું પ્રમાણ હોય ત્યારે પાયરુવેટનું વિઘટન થઈને ત્રણ કાર્બનવાળા અણુ એટલે કે લેક્ટિક એસિડ બને છે

ઘણીવાર આપણે હું આમ તકલીફ થઈ હોય તો ડોગ જે છે આમ નો થાય ખબર આમ આમ આંખ્યું કરીને જોવું પડે ડોગ જે છે હજડ થઈ જાય છે સમજી લેવાનું અને લેક્ટિક એસિડ આયાં બન્યું છે બરાબર સાંધાના દુખાવા થાય ઝકડાઈ જાય એના કારણ સમજી લેવાનું અને પાછળનું કારણ શું લેકટિક એસિડ કોષે શ્વસન દ્વારા મુક્ત થતી ઉર્જા તરત જ માં એટલે કે એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ નામના અણુમાં સ્વરૂપમાં સંશ્લેષણ પામે છે કે જે કોષને અન્ય પ્રક્રિયાઓ માટે બળતણ રૂપિયા પ્રાપ્ત થાય છે ATP નું વિઘટન થાય નિશ્ચિત પ્રમાણમાં માં ઉર્જા મુક્ત થાય છે અહિયાં શ્વસન ની ક્રિયા નો આ ધારક અને અધારક નો કાર્યક્રમ પૂરો આ બધા માં છેલ્લે ઉત્પન્ન જો અહિયાં તો આ આપણે જોયું આની વાત કરીએ ઓક્સિજન ના અભાવ માં જો આ પેલો તબક્કો તો કોમન જ છે પાયરુવેટ સુધી પછી જો ઓક્સિજન ની હાજરી અહિયાં હોય તો ધારક શ્વસન ગેરહાજરી હોય તો અજારક શ્વસન ઓક્સિજન નો અભાવ છે

આખો પ્રશ્ન બેટા ચાર માર્ક માટે મોસ્ટ આવી ચાર માર્ક માટે મોસ્ટ ટાઈમ થી સેક્શન ડી ની અંદર આવા પ્રશ્નો જોવા મળે છે બરોબર મોસ્ટ ટાઈમ થી ગ્લુકોઝ ના વિઘટન સમગ્ર ચાર્ટ દોરીને સમજાવ આખો ચાર્ટ થઈ ગયો જો આ પહેલો તબક્કો શું બની ગયું તો કે ત્રણ કાર્બનયુક્ત પાયરુવેટ પાયરુવેટ માં ઓક્સિજન ની ગેર હાજરી ઇસ્ટ માં કયું શોષણ થયું બેટા ફટાફટ જવાબ દો તો કે અજારક શ્વસન અજારક શોષણ માં છેલ્લે છૂટી પડી ઉર્જા મુખ્ય નિપજ ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ બરોબર આ પહેલો ભાગ જોઈએ બીજો તબક્કો ઓક્સિજન ની હાજરી માં ક્યાં થાય કણાપ સૂત્ર માં કયું શોષણ છે આ સાહેબ હજી હમણાં જ તમ કીધું આ ધારક શ્વસન ધારક શ્વસન એમાં ઓક્સિજન ની હાજરીમાં પાયરુવેટ નું વિઘટન થઈ કાર્બન ડાયોક્સાઇડ પાણી અને છેલ્લે શું છે મુખ્ય નીપજ કે ઉર્જા યેર હાજરી ને અને હાજરી નહી 50 50 એટલે કે અભાવ ઓક્સિજન નો અભાવ ઓક્સિજન ના અભાવ માં જ્યારે પાયરુવેટ નું વિઘટન થાય એમાંથી શું બને તો કે લેક્ટિક એસિડ બને અને ન્યાય પણ છૂટવું પડે છે ઉર્જા આ બધી ઊર્જા બેટા છેલ્લે કયા સ્વરૂપ માં રૂપાંતરિત થઈ જાય એટીપી એડેનોસાઈન ટ્રાઈ ફોસ્ફેટ ચાર માર્ક ની અંદર આ પ્રશ્ન પૂછાય ને તો અગાઉના પ્રશ્ન જે-જે આપણે મુદ્દાઓ ભણ્યા ને બેટા બધાય મુદ્દા ચાટ સાથે જ તમારે ઠોકી મારવાના તો જ તમને ચાર માર્ક મળશે નકર મળશે નહીં ખ્યાલ આવી ગયો બધાને તો આયા સુધી આપણે આજ ના લેક્ચર માં રાખી છે છેલ્લો આપણે આ જોયો ત્યારબાદ આ જે જે લેક્ચર માં આપણે ભણ્યા એના આધારે થોડું હોમવર્ક પણ કરી લઈએ હોમવર્ક ની અંદર મુખ્ય ત્રણ પ્રશ્નો આપણે આપેલા છે માંસાહારી પ્રાણીઓ કરતા શાકાહારી પ્રાણીઓમાં નાનાતડાની લંબાઈ ઉત્ચાસક ની વ્યાખ્યા શ્વસન એટલે શું એના પ્રકાર گلوકોઝ ના અણુ નું વિઘટન આયા જે છે આના પ્રકાર બેટા તફાવત સ્વરૂપે ખાસ લખજો કારણ કે તફાવત જ પૂછાય છે અને છેલ્લો પ્રશ્ન આવડો 4 માર્કમાં પૂછાય છે ફટાફટ એવું લાગે તો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો આ પ્રશ્નનો એટલે તમને ખબર પડે કયા કયા પ્રશ્નો હોમવર્ક માં કરવાના છે ચાલો લઈ લીધો ત્યારબાદ હવે જે છે આને પછીના ભાગ ની અંદર આગળના ભાગ માં આપણે પાઠ ને આગળ વધારશું That's the thank you.